અમરોલી કતારગામ રસ્તા પર ગજેરા સ્કૂલ પાસે હેલ્મેટ વગર જતા હોમગાર્ડને ત્રણ નાગરિકે અટકાવીને કહ્યું કે હેલ્મેટ વગર લોકો જાય તો પોલીસ તેમને દંડ આપે, તે કેમ હેલ્મેટ નહીં પહેર્યું? ટ્રાફિક એસઆઈને આ બાબતે જાણ કરતા ટ્રાફિક બ્રાન્ચે બનાવના સ્થળે જઈને હોમગાર્ડને દંડ ફટકાર્યો. સાથે હોમગાર્ડને અટકાવનારા ત્રણ જણા વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. ટ્રાફિક બ્રાન્ચના એએસઆઈ નગીન ડાયાભાઈ ગુરુવારે બપોરે અમરોલી સર્કલ પાસે ફરજ પર હતા. ડિટેન કરેલા વાહનો ઉધના દરવાજા ખાતે આવેલ ગોડાઉનમાં મોકલવા માટે ક્રેઇનને ફોન કર્યો. ક્રેઇન ખરાબ હોવાથી તે આવી ન. ત્યાંથી હોમગાર્ડને ઉધના દરવાજા લઈ જવા માટે કહેતા હોમગાર્ડ મીરવ પ્રજાપતિ બાઇક લઈને ઉધના દરવાજા આવતો હતો. આ રસ્તામાં કતરગામ પાસે રત્નમાલા ટી સર્કલ ગજરા સ્કૂલ પાસે ત્રણેય જણાએ મીરવને રોક્યો હતો અને તેઓએ મીરવને કહ્યું હતું કે શા માટે હેલ્મેટ ન પહેર્યું. મીરવને નગીન ડાયાભાઈને ફોન કરતા તેઓ સ્ટાફ સાથે રત્નમાલા ટી સર્કલ પર ગયા. નગીન ડાયાએ મીરવને ₹100નો દંડ ફટકાર્યો. બાદ ત્રણેય જણાએ નગીન ડાયાને કહ્યું હતું કે તમે ₹5000નો દંડ આપો, ગાડી ડિટેઇન કરવા કહ્યું. એએસઆઈએ સમજાવ્યું કે ગાડી ડિટેઇન કરી છે. ત્રણેય જણા ન માનતા તેમની સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને ત્રણેય રમેશ લાઠિયા, હરેશ પટેલ અને કરસન ભાલાળાની ધરપકડ કરી છે.